ત્યાં સુધી પરિવારના લોકોને ટેન્શન રહેતું હતું, ચિંતા રહેતી હતી કે મારા છોકરા ઉપર, મારા ભાઈ ઉપર, મારી બેન ઉપર, કે મારા પતિ ઉપર, કે મારા પપ્પા ઉપર ક્યાંય સ્ટેબિંગ તો નહીં થઈ હોય ને. એવી સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં નિર્માણ થયેલી હતી. આ સ્થિતિનો ટર્નિંગ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાની સાથે આવ્યો. નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યા પછી છેલ્લા 15 વર્ષની અંદર ગુજરાતની અંદર 1 કલાક તો કર્ફ્યુ પડ્યો નથી, કર્ફ્યુ પડ્યો નથી. 12 વર્ષ 15 વર્ષના છોકરાને પૂછો, કર્ફ્યુ શબ્દ ખબર નથી. આ સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે. એક જમાનામાં ગલીએ ગલીએ દાદા કહેવાય, પોરે પોરે દાદા કહેવાય, ફાણા દાદા, ઢીકણા દાદા, પૂછડા દાદા. આજે લોકો ગલીએ ગલીએ હનુમાન દાદાની પૂજા કરે છે. હે હનુમાન દાદા, અમને શક્તિ દે, ભક્તિ દે, અમે સમાજની સેવા કરીશું, અમે રાષ્ટ્રની સેવા કરીશું. ગુજરાતની અંદર કોમી એકતાને સદભાવનાનું વાતાવરણ છે, ભાઈચારાનું વાતાવરણ છે. તમામ સમાજના લોકો સુખેથી શાંતિથી સંપીને રહે છે, છતાં પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું હોય છે. જે માણસ પોતાની આગવી કોઠા સૂજને કારણે ગુજરાતના મુખ્યમંત્રીથી ભારત દેશના વડાપ્રધાન બન્યા અને સમગ્ર દેશ વિદેશની અંદર ભારત દેશનું, ગુજરાતનું પોતાનું નામ રોશન કર્યું છે, એવો પણ પુત્ર આ ગુજરાતની ધરતીનો પુત્ર છે. ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે, એનું આપણને ગૌરવ છે. આ ગાંધીનું ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે. ગુજરાતે હંમેશા દેશને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે જ્યારે ખરાબ પીરિયડ દેશનો આવ્યો હોય ત્યારે ગુજરાતની લીડરશિપ લીધી હોય છે. પછી કટોકટીનું શાસન હોય કે 10 વર્ષ મનમોહનસિંહની સરકાર પછીનું શાસન હોય, જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની હતી એના થોડા સમય પહેલા, આ 7-3 વર્ષ પહેલાની વાત છે, બોલ મારી અંબા, જય જગત અંબા અને ગણપતિ બાપા મોરિયાના નારા નાખતા લાગતા હતા, ત્યારે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ બેઠેલી હતી. ને એવા સમયે